Hello friends, today we revise activity 2 story The Dreaming Squirrel. But ena pehla apde ek Gulliver ni story sambhli hati. Gulliver named a sailor was go to the ocean journey. And there was a great storm at sea. And his boat broke in the storm. He went to the island. The island's name was Lilliput. It was the country of small peoples. એટલે કે વેટિયાઓનો દેશ. And Gulliver was the giant people for them. They was shocked to see Gulliver. They tied Gulliver from the rope. After a while, they started living together happily. રિયલમાં આપણે આવું કશું જોયું નથી, બટ કેટલીક વાર આપણે કાર્ટૂનમાં, સ્ટોરીમાં અથવા તો મૂવીમાં આવી દુનિયા જોઈએ છીએ, પણ વાસ્તવિકમાં આવું કશું હોતું નથી. બટ આપણે આવી વસ્તુઓને ઇમેજિન કરી શકીએ. મૂવીમાં, કાર્ટૂનમાં કે સ્ટોરીમાં જે દુનિયા આપણે જોઈએ છીએ એ પણ કોઈકનું ઇમેજિનેશન છે. કોઈકના મનમાં આવો વિચાર આવ્યો ત્યારે જ આ સ્ટોરી કે મૂવી બની હોય. તમે બધાએ સ્પાઈડરમેન, સુપરમેન, બાર્બી અને પછી અવતાર મૂવી અથવા જુરાસિક પાર્ક આ બધી મૂવીઓ જોઈ હશે. બટ આ વસ્તુ ખાલી બનાવવામાં આવે છે, ખરેખર વાસ્તવિકમાં આવું કશું જ હોતું નથી. બટ યસ, આ બધું ડ્રીમ વર્લ્ડમાં પૂરું થઈ શકે જો આપણી સપનાની દુનિયા હોય તો. આપણે જોયું કે ડ્રીમિંગ સ્ક્વિરલ સ્ટોરીમાં સ્ક્વિરલ વોઝ સ્લીપિંગ, બટ એને ખબર જ નહોતી કે એ ઊંઘે છે. એ સપનું જોઈ રહી હતી. સ્ક્વિરલ વોઝ ડ્રીમિંગ અને તેના ફ્રેન્ડ્સ તેને રમવા માટે બોલાવવા આવે છે. એન્ડ શી સેડ, આઈ એમ પ્લેઇંગ. ત્યારે એના મિત્રો એને કહે છે, યુ આર સ્લીપિંગ, યુ આર નોટ પ્લેઇંગ. બટ સ્ક્વિરલ તેમને શું આન્સર આપે છે, નો, આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો. Jumbo, a baby elephant. He is flying in the sky. And now he is sitting on a cloud. And he catching the stars. And I am sitting on Jumbo. I am putting stars in my pockets. But friends, આ એક હિસ્કોલીનું સપનું હતું. આ જે ક્રિયાઓ બધી છે એ હિસ્કોલી સપનામાં કરી રહી હતી. ફ્રેન્ડ્સ, શું આવું થઈ શકે કે હાથી આકાશમાં ઉડતો હોય અને ખિસકોલી એના ઉપર બેઠી હોય અને તેઓ બંને સ્ટાર્સ લઈને પોતાના ખિસ્સામાં અથવા તો પોતાના પોકેટમાં મૂકે છે? આ તો એક જોક્સ જેવું કહેવાય. સાચી વાત છે ને, ખરેખર આવું ક્યારેય પોસિબલ હોતું નથી કે હાથી આકાશમાં ઉડવા માંડે અને સ્ક્વિરલ એના ઉપર બેસીને સ્ટાર્સ લઈને પોતાના પોકેટમાં મૂકે છે. તમારામાંથી કોઈકને આવું ક્યારેય પણ સપનું આવ્યું છે ખરું? મને તો ઘણી વાર આવે છે અને આવા સપના જોવાની મને તો ખૂબ મજા આવે છે. અને ઘણી વાર
હું પણ પોતે આવી બધી વસ્તુઓ ઇમેજિન કરું છું. હું મારી આંખ બંધ કરીને બેસું અને વિચારું કે કદાચ આવું હોઈ શકે, જો આવું થાય તો. એવી જ રીતે તમારે પણ તમારી પોતાની સપનાની દુનિયા બનાવવાની, ભલે થાય કે ન થાય એ પછીની વાત છે, બટ આપણે એવું ઇમેજિન તો કરી જ શકીએ કે જો આવું થાય તો. વિચારશું તો કદાચ પોસિબલ થઈ જાય. ફ્રેન્ડ્સ, આ સ્ટોરી પરથી આપણે કેટલાક એનિમલ્સના નેમ્સ શીખ્યા હતા, એને આપણે ફરીથી એકવાર યાદ કરી લઈએ. સ્ક્વિરલ, રેબિટ, કેટ, કેમલ, એલિફન્ટ, મોર ન્યૂ એનિમલ્સ નેમ, મંકી, ડોગ, શીપ, કાઉ, કંગારુ, ગોટ, હોર્સ એન્ડ પિગ. આ સ્ટોરીમાં સ્ક્વિરલ પોતાના ડ્રીમમાં કઈ ક્રિયાઓ કરે છે, ઇટ મીન્સ એક્શન્સ, એ ક્રિયા તે દરમિયાન ચાલુ છે, એટલા માટે એક્શન પ્લસ આઈએનજી, એક્શન પ્લસ આઈએનજી વર્ડ્સ. સ્લીપિંગ, ડ્રીમિંગ, પ્લેઇંગ, ફ્લાઇંગ, સિટિંગ, ડુઇંગ, કેચિંગ, પુટિંગ. જે સમયે સ્ક્વિરલ સપનું જોઈ રહી હતી, એ સમયે એ એના મિત્રોને પણ એના સપના વિશે જણાવી રહી હતી. તો ફ્રેન્ડ્સ, આપણે હવે આ લેસનને ફરીથી એકવાર રીડ કરીશું. ઓપન યોર બુક, પેજ નંબર 12, એક્ટિવિટી 2, સ્ટોરી ધ ડ્રીમિંગ સ્ક્વિરલ. લિટલ સ્ટેપ્સ 7, 8, 9. એક્ટિવિટી 2, સ્ટોરી ધ ડ્રીમિંગ સ્ક્વિરલ. Cat says, "Hey, she is sleeping there." Rabbit says, "Come, let's wake her up." Donkey says, "Squirrel, get up." Camel says, "Yes, get up." Elephant says, "Come and play with us." Squirrel says, "But I am playing." Cat says, "What?" Rabbit says, "You are not playing. You are sleeping." Squirrel says, "No, I am playing with Jumbo." Elephant says, "Who is Jumbo?" Squirrel says, "The baby elephant." Donkey says, "Where is he?" Squirrel says, "Flying in the sky." Elephant says, "What?" Squirrel says, "Yes, now he is sitting on a cloud." Cat says, "What is he doing?" Squirrel says,
catching the stars. Rabbit says, "What are you doing?" Squirrel says, "I am sitting on Jumbo. I am putting the stars in my pockets." Rabbit says, "Oh, you are dreaming." Ha 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 ha.